શ્રીવસ્ત્રનાથ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં છીએ. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. આજ તો 10 વાગે, હા 10 વાગે જ ફ્રી થઈ ગઈ હતી અને રસોઈ બનાવવાની છે. હજી બાકી તો અત્યારે નીંદર આવતી હતી તો હોઈ ગઈ હતી, એટલે અત્યારે વાગી ગયા છે 12:30 થી 1, ના 1:30 વાગી ગયો છે, વાગી ગયો છે 1:30. અને ઉઠી ગઈ છું. હજી રાણા સાહેબ તો હૂતા છે અને બસ જો હજી બપોરની રસોઈ છે બાકી. કેમ કે સવારે અમે 10 થી 11 વાગે નાસ્તો કર્યો હતો, એટલે કે શિરામણ કર્યું હતું, એટલે જમવાનું હતું મોડું, એટલે મેં કીધું કામ છે એ કરી લઉં અને પછી થોડી વાર જ નીંદર આવતી હતી. ને આજે મશીનનું કામ છે, બીજું કામ તો કાંઈ હતું નહીં, એટલે મેં કીધું એ થઈ જાય, એટલે એવું હતું. અને બસ જો હવે હે ને ઉઠી ગઈ છું અને અત્યારે રસોઈ બનાવવાની છે, તો હાલો રસોઈ બનાવવા માંડીએ. તો એવું બધું છે તો હાલો કરવા માંડીએ રસોઈ. અને પછી મશીને બેસવાનું છે. હજી આજનો સ્ટોક જેટલો છે એટલો સ્ટોક પૂરો કરી દઈ મશીનનો. એમ તો તોરણ કરતી હતી થોડીક વાર તોરણ કર્યું. હજી તો જો રૂમમાં રખડે, એટલે એવું છે. અને રસોઈ બનાવીને પછી મશીને બેસીશ ફટાફટ. અને મશીનનું આજનું કામ પતી જાય ને તો ભાવનગરથી જે પાર્સલ આપણે આ વસ્તુ બધી વેચવાની ઇમિટેશનની વસ્તુ છે એનું પાર્સલ આજે ભાઈએ કુરિયર કરી દીધું છે, એટલે કે 6:30-7 વાગે રાજકોટ આવી જાય. તો ત્યાં રાણા સાહેબ લેવા જવાના છે, તો આજે કુરિયર આવી જાય, એટલે આપણે આજનો તારીખમાં માલ આવી જાય, એટલે કાલથી ચાલુ કરી દઈએ. એટલે કે અત્યારે છે ખરા, પણ થોડું ઘણી વસ્તુ છે, વધારે નથી, એટલે એવું છે. એટલે હાલો અત્યારે હવે રસોઈનું કામકાજ કરવા માંડીએ. હાલો મિત્રો, બચ્ચો મશીને બેઠી હતી આજના 9 વાગ્યા લગી. આજે બપોરે 9 વાગ્યા લગી મશીને બેઠી. 9 વાગે મશીનેથી ઊભી થઈ અને ત્યાર પછી કપડાં હંગેલવાના બાકી હતા અને ઘણું બધું બીજું પણ કામ હતું, તો એ બધું કામ કરી લીધું છે. અને આપણે જે કુરિયર માલ મંગાવેલો છે વસ્તુનો બધો, એ માલ 6:30 વાગે બસમાં આવ્યો, એટલે કે અહીંયા ઘરે દેવા આવ્યા હતા 7:30 વાગી ગયા હતા, એટલે એવું છે. અને બધો આવી ગયો છે પણ હજી ચેક કરવાનો બાકી છે, તો ચેક કરી લઈએ, જોઈ લઈએ, ફોટા પાડવાના છે, વિડીયો ઉતારવાનો છે. અને અજફેરે માલ કેવો લઈ આવ્યા છે એ પણ તમને બતાવશું. અને સરસ મજાનો માલ પણ સારો છે, એટલે હવે જોઈ પછી ખબર પડે કેવો છે ને કેવો નહીં એમ, એટલે એવું છે. અને હવે અત્યારે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હું ફટાફટ રસોઈ બનાવવા માંડું. રસોઈ બનાવી, જમી કાઢવી અને ફ્રી થઈ જાઉં ને ત્યાર પછી વિડીયો ઉતારશું અને માલ બધો જોઈ લઈએ અને તમને પણ બતાવી દઈએ, એટલે એવું છે. તો હાલો રસોઈ કરવા માંડીએ. હાલો જમી લીધું છે, જમીને થઈ ગઈ છું ફ્રી. અને બચ્ચો હવે માલનો હિસાબનું કામ માલે છે અત્યારે, કે આપણે મંગાવ્યો તો એ બધો માલ પહોંચી ગયો છે હરખાએ, એટલે જોઈ લઈ અને કેવો છે ને કેવો નહીં અને આપણે તમને બતાવી દઈએ. અને કેટલા હજારનો માલ આવ્યો એ બધો હિસાબ તો રાખવો પડશે ને, નહીંતર પછી આમાં ઓલું કે એનું એની ઘર જઈને ભોહરી રહી એવું તો નથી થતું ને, એટલે આમાં જોવું પડે એમ છે, એટલે બધું એવું હાલતું હતું. હવે હિસાબમાં તો આજે થઈ ગયું છે મારું મોડું, એટલે એ તો કંઈ થાય નહીં, પણ આ વસ્તુનો વિડીયો ઉતારી લઉં અને બધું વ્યવસ્થિત ગોઠવી અને મૂકી દઉં, પછી કાલે ટાઈમ મળે ને તો કાલે ટોટલ લગાવી લે હું, આજે કંઈ નહીં થાય. હાલો મિત્રો, જો આ હાકરા છે આપણે, પછી એક આ હે, આવી રીતે બધા તમે જોઈ લેજો, જો એમાં આકડિયા ને બધું કેવી રીતના મસ્ત છે ને. પછી વરિયાવાળા છે, વરિયાવાળિયા આવે ને, અને હવે આ જુઓ જોઈ લેજો બધા જ મિત્રો, મારી બેનું બધી જોજો અને પાછી કેજો કે અમારે લેવા છે એમ. અને બધા ભાઈઓ છે ને બેનું માટે, મમ્મી માટે ને ઘરવાળી માટે, એટલે કે અમારા ભાભીઓ માટે અને નાની દીકરીઓ ઢીંગલી હોય તો એના માટે ને બધા લેજો જોઈને પાછા. આ બધા હાકરા છે, પછી હવે આપણે આ મોટીના હે, આ અત્યારે બહુ વાલે છે, ફેશન વધારે છે આની.
પાયરા વાળા આ જાંજરી છે, મોટી બેનું માટે જાંજરી છે, મોટી બાઈઓને બધાને થાય એમ આ નાની છોકરીઓની છે, અને આ આપણે આખી કેળનો કંદોરો છે, આ બ્રેસલેટ છે, આ મંગળસૂત્ર છે, આપણે પગમાં પહેરવાની માસલિયું છે, અને આ અંગૂઠી છે, અંગૂઠા માટે પહેરવા માટે ને આ આંગળી માટે પગની, આ બધી છે. પછી આ કડલી, કડલી તમે જોઈ શકો છો આવી રીતે છે કડલી, પછી આ બીજી જોડ છે એ આવી, અને આ ત્રીજી. આપણે જાજી નથી મંગાવી કડલીની, આજ પહેલાં આપણે ટ્રાય કરી છે, ઓલી વખતે નહોતી લીધી ને, તો એકાદા બાયું કે કડલી નથી એમ પૂછતા હતા, તો મેં કીધું આજ પહેલાં બે ત્રણ જોડી નાખી લઈએ તો કદાચ કોઈને લેવી હોય તો કામ લાગે. આટલી વસ્તુ ઝીણી છે બધી. હવે આપણે મેઇન મુદ્દા ઉપર જવાનું છે, એટલે કે મેઇન મુદ્દાની શરૂઆત આપણે અહીંયાથી કરીએ, જોઈ લેજો તમે. આ આપણે કેળ કંદોરા છે. આ અત્યારે ભાવમાં તમને બધાને અત્યારે લાગતું હશે કે બહુ મોંઘા પડે છે, પણ આ એકવાર તમે લઈ જાઓ ને એટલે બીજી વાર દોડીને આવશો, અને બીજા પાંચ જણા પણ મંગાવશે. એકવાર તમે લઈ જાઓ ને પાંચ ભાઈઓને બતાવશો ને, તો પાછા પાંચ બહેનું કહે કે અમારા માટે પણ મંગાવજો. એવી મસ્ત અને ગેરંટીવાળી વસ્તુ આવે હે. પાંચ વર્ષ સુધી તો આમાં, જો કે આપણે તો આજીવનનું જ કંઈ થાય નહીં તૂટે ત્યાં લગી, જો કે પણ તોય કદાચ એમ કે કોઈ એમ નહીં કહે કે આ વસ્તુ અમને નથી ગમતી, કે આ પીળી થઈ ગઈ છે કે કાળી પડી ગઈ છે, સેજે એવું નહીં આવે. એટલે એ ગેરંટી તમે કહેશો તો અમે લખીને આપશું તમને કે આ વસ્તુને કંઈ નથી થતું ને એમ. તો જરૂરથી તમે જોઈ લેજો અને અમને કેજો કોઈને ગમે તો. આ રાધા કૃષ્ણવાળા હે, મસ્ત છે આ પીસ પણ. બધા પીસમાં મને આ પીસ વધારે ગમે છે, કળશનું હે ને, એટલે આ તો આપણે ઓલી વખતે પણ લીધું હતું, પણ આજ ફેર પાછું મંગાવેલો માલ છે એટલે પાછું મંગાવ્યું છે. આ પીસ ઓછામાં પૂરા 4-5 આવી ગયા છે આપણી પાસે. આ પણ રાધા કૃષ્ણના હે, જો જો આ પણ રાધા કૃષ્ણનો હે. હા, બે એક જ છે આમ તો. હાલો, ત્યારે આપણો માલ એટલો છે. હાલો મિત્રો, બસ જો અત્યારે વાગી ગયા છે રાતના 12. વિડીયો ઉતારી લીધો ને, બધી વસ્તુ મૂકવાની હતી, બધી આડાવરી કરી લીધી છે ને, બધું થઈ ગયું છે, અને હવે નિંદર બહુ જ આવે છે ને, થાકી ગઈ છું ને, 12 વાગી ગયા છે રાતના. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ.